चलो अवयव के गुणित आप्यो एना पर के शोधवाना बे दाखला बे दाखला ए लिए पछी विस्तरण अवयवीकरण चालू करीशु ध्यान बोर्ड पर x स्क्वायर x माइनस 1 ए 4x घन प्लस 3x स्क्वायर माइनस 4x प्लस k नो एक अवयव हो તમારે જરૂરત નહીં રકમ લખું છું રિવિઝન કરાવું નો અવયવ હોય કે શોધો ચલો x - 1 આનો અવયવ છે એવું કીધું છે તો કે શોધવાનો એ તો જ્યારે જ્યારે અપરાંત પ્રકાર હોય ત્યારે તમને જેના વડે ભાગવાનું અથવા જે અવયવ કીધો હોય તેના પરથી દાખલો ગણવાનો એના પરથી x ની કિંમત સુધી ને એમાં p ઓફ x માં મૂકવાનો x minus 1 बराबर 0, x बराबर 1, p of x बराबर 4x घन plus 3x square minus 4x plus k, x की जगह एक मुकी जो बच्चे बोल सो नहीं खाली ध्यान रखो, चार प्रॉन माइनस चार एक 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 तो वन एक तो वर्ग एक अच्छा गुणा कर कर दिए संख्या वही नहीं है डाल अच्छा डाल आयो 3 प्लस k आज આવે જવાબ એને આપણે શેષ કહેવાય એને શું કહેવાય શેષ અને અવયવ કે ગુણિત કીધો હોય તો શેષ બરાબર 0 લેવી અહીં અવયવ હોવાથી શેષ બરાબર 0 3 પ્લસ k બરાબર 0 k બરાબર માઈનસ 3 પ્રેક્ટિસ બુક લઈ પણ એક દાખલો એમાંથી ગણાવો શેષ વાળો ચલો બીજો લઈએ जो x minus 1 p of x बराबर kx square minus root 2x plus 1 नो अवयव होय तो k शोधो चलो ध्यान आ अवयव की तो दे x minus 1 बराबर 0 x बराबर 1 p of x बराबर जे रकम आपी थी आपने kx square minus root 2x plus 1 x जगह 1 मुकी रही है k into रमत कर सो तो बाहर गाड़ी मुकी भी तो आपरो लखो आपी इस बार बेस पड़े है ना भगवान नहीं एक नो वर्गी को था एक मुनिया के एक लेके जैन ध्यान ना रखो हुआ है है ना भगवान क्या जरूर अनुकसु ना था है अना बराबर शेष अना अवयव कयो छे अवयव होवाथी शेष बराबर 0 k माइनस रूट 2 प्लस 1 बराबर 0 k बराबर आ बे नाम લઈ જાઓ रूट 2 माइनस 1 प्रैक्टिस बुक में બધા દાખલા મે ચોપડા માં ગણાયા છે એક પણ બાકી નથી તો એવા બે દાખલા લઈ લઈએ પ્રેક્ટિસ બુક ના x ઘન वत्ता ax स्क्वायर ओचा x वत्ता 30 नो एक अवयव x माइनस x प्लस 2 है तो a शोधो क्या अवयव की तो जे x प्लस 2 माटे x प्लस 2 बराबर 0 x बराबर શું જવાબ આવ્યો માઈનસ 2 બરાબર p ઓફ x ના x ની જગ્યાએ માઈનસ 2 મૂકીશું જે જવાબ આવશે એને શેષ કહેવાય શેષ બરાબર 0 લઈ આપણે અચળાંક k શોધીશું માટે p ઓફ x બરાબર x ઘન પ્લસ x સ્ક્વેર માઈનસ x પ્લસ 30 તમે x ની જગ્યાએ માઈનસ 2 મૂકો તો માઈનસ 2 નો ઘન a ઇન્ટુ માઈનસ 2 નો વર્ગ અહીંયા માઈનસ 2 પ્લસ 3 માઈનસ નો ઘન માઈનસ 2 નો ઘન 8 માઈનસ નો વર્ગ પ્લસ 2 નો વર્ગ 4 માઈનસ માઈનસ પ્લસ 2 આ 30 માઈનસ 8 પ્લસ 4a પ્લસ 32 32 માંથી 8 જાય એટલે 24 આ શું આવ્યું 24 પ્લસ 4a અને શેષ કહેવાય આપણે છેલ્લો દાખલો એવો જ ગણાયો હતો
ભાગાકાર કર્યા વગર શેષ શોધવી હોય તો જેના વડે ભાગવાનું હોય તો અવયવ કીધો હોય એના બરાબર x ની કિંમત શોધવાની x ની કિંમત એના બરાબર 0 ની x ની કિંમત જે મળે એને p ઓફ x માં મૂકીને સાદુરૂપ આપતા એટલે જવાબ આવે એને શેષ કહેવાય અને અવયવ હોવાથી शेष बराबर जीरो ए बराबर माइनस छ एक दाखलो ले लिए पछी विस्तरण व्यत्यासम चालू करू p ऑफ x बराबर 2x गान ओछा 3x स्क्वायर वत्ता ax ओछा 3a वत्ता 9 ने x प्लस 1 वड़े भागता से 16 मिले छे तो k शोधो एक दाखल अने पछी p ऑफ x ने x प्लस 2 वडे भागता मळती शेष शुद्ध बे दाखला भेगा छे आमा पहले एक रकम आपी छे ए रकम a वाली छे अने एमा कीधु छे के x प्लस 1 वडे भागता शेष 16 मळे એટલે આપણે પહેલા આ રીતે દાખલો ભણીને a શોધવો પડે a જે મળશે એની કિંમત આપણે આ રકમમાં મૂકી દેવાની જ્યાં એ દેખાય ત્યાં એટલે આપણને એક રકમ મળશે પછી x plus 2 વડે ભાગાકાર કરીને એનો શેષ શોધવાનો પણ ખાલી શેષ શોધવાનો હોય તો આપણે ભાગાકાર નથી કરતા આ જ રીતે દાખલો ભણીશું p of x ના x ની કિંમત તો સ્ટાર્ટ કરું એટલે અહીંયા લખીશું x plus 1 વડે ભાગવાનું છે મેં તમને કીધું જે અવયવ આપેલો છે જેના વડે ભાગવાનું હોય એના બરાબર 0 લઈ x ની કિંમત શોધી નાખવાની કેટલો જવાબ આવ્યો x બરાબર માઈનસ હવે આપણે p ઓફ x લખીએ છે અને એમાં x ની જગ્યાએ માઈનસ 1 મૂકીશું p ઓફ x બરાબર 2x ઘન ઓછા 3x સ્ક્વેર વત્તા ax માઈનસ 3a પ્લસ 9 x ની જગ્યાએ આપણે માઈનસ 1 મૂકો 2 ઇન્ટુ માઈનસ 1 નો ઘન ઓછા 3 ઇન્ટુ માઈનસ 1 નો ઘન a ઇન્ટુ માઈનસ 1 માઈનસ 3a સોરી હા અહીંયા બરાબર x હતો એટલે માઈનસ 1 મૂક્યું a ની જગ્યાએ નહીં મૂકવાનું x ની જગ્યાએ મૂકવાનું વત્તા 9 ચલો સાદુરૂપ આપીએ માઈનસ નો ઘન માઈનસ 1 નો ઘન 1 માઈનસ નો વર્ગ પ્લસ 1 નો વર્ગ 1 a ઇન્ટુ માઈનસ 1 એટલે માઈનસ a માઈનસ 3a પ્લસ 9 માઈનસ 2 માઈનસ 3 આને કહેવાય માઈનસ 4a પ્લસ 9 આ માઈનસ 5 માઈનસ 4a પ્લસ 9 माइनस फोर ए ओछा पांच वत्ता नो એટલે પ્લસ 4 નું કશું ના થાય એટલે આને શું કહેવાય શેષ હવે આ દાખલામાં આના બરાબર 0 ના લેવાય કારણ કે રકમમાં તમને કહી દીધું છે કે એના વડે ભાગતા શેષ 16 મળે આ દાખલામાં ને આ દાખલામાં ને આ દાખલામાં શું હતું તો આ દાખલામાં અવયવ કયો હતો અવયવ કયો એટલે શેષ 0 જ આવે એટલે અહીંયા જે શેષ આવી હતી એના બરાબર આપણે શું લખી રાખ્યું 0 પણ અહીંયા રકમમાં શેષ આપેલી છે રકમ પ્રમાણે शेष बराबर 16 માટે આપની શેષ કેટલી આવી હતી માઈનસ 4a પ્લસ 4 અને રકમની શેષ કેટલી હતી 16 એટલે અહીંયા 0 ના લગાય જે શેષ આપની હોય લગાય કે આ ખરેખર શેષ છે તો અહીંયા 16 આવવું જોઈએ તો 16 લાવવા માટે એની જગ્યાએ તમે શું મૂકો તો 16 આવે એટલે આપણે a શોધવાનો છે અને આમ લઈ ગયા માઈનસ 4a બરાબર 12 માઈનસ સામે સાઈડ આવી ગયું માઈનસ 12 a બરાબર માઈનસ 12 ભાગ્યા 4 a बराबर माइनस 3 એટલે આટલો દાખલો પતી ગયો હવે આપણે જ્યાં a દેખાય છે રકમમાં ત્યાં માઈનસ 3 મૂકી દઈશું અને પછી એને x + 2 વડે ભાગાકાર કરીને શેષ શોધી લઈશું પણ ભાગાકાર કર્યા વગર જ શેષ શોધી લો આપણે એટલે અહીંયા લખીશું હવે આપણે p ઓફ x બરાબર રકમ શું હતી આપણી 2x ઘન ઓછા 3x સ્ક્વેર વત્તા ax માઇનસ 3a વત્તા 9 એની જગ્યાએ માઈનસ 3 મૂકી દો એટલે આપણી પ્યોર રકમ મળી જાય કે એની જગ્યાએ માઈનસ 3 આપણી રકમ બની ગઈ એની જગ્યાએ માઈનસ 3 મૂકવાનું માઈનસ અહીંયા x ઓકે આ 9 આ 9
खाली शेष शोधवानी होय तो भागाकार तमे एवुं ना कीधुं होय के भागाकार करो तो भागाकार करवानी जरूर नथी। आ रीते पण शेष शोधी जाय, पण तमे एम कहो भागाकार करीने शेष शोधो तो भागाकार करवो पड़े। आपणे काले भागाकार करायो हतो। p ऑफ x रकम लखीए 2x घन माइनस 3x स्क्वायर माइनस 3x प्लस 18। x ની જગ્યાએ માઈનસ 2 મૂકી દઈશું। 2 ઇન્ટુ માઈનસ 2 નો ઘન માઈનસ 3 ઇન્ટુ માઈનસ 2 નો ઘન માઈનસ 3 ઇન્ટુ માઈનસ 2 વત્તા 18। माइनस नो घन माइनस बेनो घन है माइनस नो वर्ग प्लस बेनो वर्ग चार माइनस नो माइनस बेल प्लस छो माइनस सोल माइनस बार प्लस चौबीस माइनस अठ्यावीस प्लस चौबीस जवाब आयो माइनस चार। आशेष मरी की दागलो पति गयो। अबे नित्य सम आकृतिओ फटाफट समझाई रूट वालू छेद चार पांच दाखला गणी दईस पी बाय क्यू ना त्रण चार गणी दईस आकृति दौराई તમને પહેલા ચેપ્ટર માં રૂટ વાળ એટલે એ પહેલા ચેપ્ટર નું રિવિઝન તમારે થોડું ઘણું થઈ જાય। આ તમારી યુનિટ ટેસ્ટ છે એનું રિવિઝન કરાવું। આમ તો નોર્મલી આખું ચેપ્ટર જ ગણાવું, પણ 10 9 થી હું જે રિવિઝન ગણાઈશ એમાં તમને આવી આ બધી રકમો લખીને આપી હશે કાગળમાં, એ તમારે આખું ચેપ્ટર હું ફરી ગણાય તેમાં ઉતાવળ ના હોય। એમાં આપણે એક ચેપ્ટર પર 3 લેક્ચર 4 લેક્ચર હોય તો ચાલે, આ તો તમારે બુધવારે એક્ઝામ છે એટલે હું ઉતાવળ કરું અને એ ભઈ તમારે ઘરેથી ગણવા એટલે તો વિજ્ઞાન નું એસાઇનમેન્ટ લખવા આપી एकदम शांति गुजराती चोपड़ा तो गुजराती એટલે આપણે એવું નિયમ ગુજરાતીમાં બોલે જ્યારે આખા કૌંસનો વર્ગ હોય કૌંસની અંદર બે પદ હોય ત્યારે આ નિયમ વપરાય। પહેલા પદનો વર્ગ વત્તા અવત્તા વચ્ચે જે તીનો હોય વત્તા બે ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા અવત્તા પદનો વર્ગ। આ જે આપણું એ પહેલું સૂત્ર સેમ વસ્તુ a માઈનસ b નો હોલ સ્ક્વેર, તો અહીંયા પણ બે કૌંસની અંદર બે પદ છે ને આખા કૌંસનો વર્ગ છે તો આપણે पहला पद नो वर्ग ओछा बे गुणिया पहलो पद बीजो पद वत्ता बीजा पद नो वर्ग। અહીંયા ફરજિયાત છેલ્લા પદમાં તો પ્લસ જ લખવાનું આવે, વચ્ચે જે મધ્યમ પદનું ચિહ્ન હોય વચ્ચેનું એક રકમની અંદર ચિહ્ન હોય યાર, ત્રીજો રકમમાં બે કૌંસ હોય બંને કૌંસમાં પદો જ સરખા હોય ત્યારે આ નિયમ વપરાય। ત્યારે પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ ત્યારે આવી ગયો। ચોથું a + b + c અથવા એ માઈનસ કરવા એટલે તમને ખબર પડે જ્યારે રકમમાં કૌંસની બહાર વર્ગ હોય તે આમાં પણ વર્ગ આમાં પણ વર્ગ હતો પણ આમાં કૌંસની અંદર ત્રણ પદો હતા ત્યારે આપણે અહીંયા પહેલા માળખું બનાવવું પડે આ રીતે 1 2 3 4 माइनस तो काउंस माइनस करी सी वालू पद माइनस सादरूप a नो वर्ग b नो वर्ग माइनस नो वर्ग धन थी जाए 2ab माइनस 2bc माइनस 2ca। આ ચેપ્ટર 25 દિવસ ચાલ્યું તો આપણે યાદ હોય કેટલા દિવસ, અને વેકેશન માં 10 દિવસ ચલાવ્યું અલગ પાંચમા મહિનામાં
આપણે 7 મે થી ટ્યુશન ચાલુ કરી દો 7 5 થી તો એ 15 દિવસ તો મે આ વેકેશન માં 12 દિવસ તો આ જ કરાયું તો અને પછી આપણે જ્યારે સ્કૂલ રેગ્યુલર ચાલશે જૂન મહિનામાં ત્યારે 25 દિવસ આ ચેપ્ટર ચાલ્યું અત્યારે પણ રિવિઝન કરાવું તો આજી આવતા મહિને પણ રિવિઝન કરાઈશ ચાલો હવે ઘન વાળા જોડે લઈ લઈએ સૂત્ર તેના આના દાખલા ગણાવી દઉં પછી ઘન વાળા લઈ ચાલો ધ્યાન અહીંયા ઘન વાળું એક જ છે તો લઈ લઉં જોડે दाखलो गणी ना आई जाए तमने वांधो ना आवे मने बे पूछा a प्लस b नो होल घन आ घन आयो घन अत्यार सुधी आ चार सूत्र मां स्क्वेर आ घन ઘન માટે આ નિયમ પહેલા પદ વચ્ચેના બોલશો મને બોલવા તો તમને બે ત્રણ જણ નવા હોય એ તો ખબર જ નથી એટલે પહેલા પદનો ઘન વત્તા બીજા પદ આવી રીતે પહેલા માળખું બનાવી દેવું પહેલા પદનો ઘન બીજા પદનો ઘન 3 ગુણ્યા પહેલું પદ બીજું પદ અને કર્ણ આવી રીતે માળખું બનાવવાનું ઘનમાં આમાં 6 પદનું માળખું બનાવ્યું આમાં આ રીતે માળખું બનાવ્યું પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 ગુણ્યા પહેલું પદ બીજું પદ અને આપણી રકમ નું કામ જે હતો એ હવે આપણે એનું કાઉન્સના ગોળે a ઘન વત્તા b ઘન આ 3ab કાઉન્સમાં a વત્તા b a ઘન વત્તા b ઘન આની સાથે કોણ એટલે 3a સ્ક્વેર b આની સાથે પણ કોણ 3ab સ્ક્વેર આયો જવાબ ખબર પડી ગઈ આપણી કે ના ખબર પડી છઠ્ઠો a ઓછા b નો ઘન તમારે બુધવારે એક્ઝામ નું છે ને એટલે કાલે થશે ને ગુરુવારે શું છે સાયન્સ હા ગુરુવારે તમારે ગુરુવારે ગણિત છે ભાઈ વાત છે હા અમારે ગુરુવારે સાયન્સ ગુજરાતી 25 છે કે ગુરુવારે ગુજરાતી કે શુક્રવારે ગુરુવાર શું છે તમારે ગુજરાતી છે ગુજરાતી છે સાયન્સ થોડી હોય છે खबर पद नो घन ओछा बीजा पद नो घन प्लस बदले माइनस पहला पद नो घन ओछा बीजा पद नो घन ओछा 3 गुणिया पहलू पद बीजू पद अने रकम नो काम એટલે અહીંયા a ઘન ઓછા b ઘન ઓછા cab અને અહીંયા a - b આની સાથે ગુણો અને આની સાથે પણ ગુણો a ઘન ઓછા b ઘન ઓછા 3a² b વત્તા 3ab² આ જવાબ અહીંયાથી ન બદલાઈ જાય ચલો એટલે માઈનસ ના આવે માઈનસ 3ab² કયું ભઈ આ માઈનસ માઈનસ શું થાય આ છે માઈનસ માઈનસ શું થાય ચલો હવે આ બધી રીતના એક એક બબે દાખલા લઈએ અને કિંમત સૂત્રના દાખલા લઈએ એટલે નિત્ય સંપત્તિ છે ધ્યાન અહીંયા નિત્ય સમનો ઉપયોગ કરી નિત્યના ગુણાકાર કરો પછી અમે એક રહી ગયો નિયમ रकम बने प्रथम पद सरख तेरे सातमा धोरण ऐसी अथवा अपने नियम लखाया तो एक पर નિયમ આવો પ્રથમ પદ કેવું છે બંને માં નિયમ આવો છે પ્રથમ પદ નો વર્ગ વત્તા અહીંયા પ્લસ કે માઇનસ ગમે તે હોય આપણે તો માઇનસ બોલવું વત્તા બંને અંતિમ પદ ચિહ્ન સાથે ગુણ્યા પ્રથમ પદ વત્તા
બંને અંતિમ પદ ચિહ્ન સાથે ગુણાકાર. આવું ગુજરાતીમાં પણ લખાયું હતું, ના ખબર પડતી હોય તો અહીંયા ફરીથી ગુજરાતી લખી નાખું. પ્રથમ પદ નો વર્ગ વત્તા બંને અંતિમ પદ ચિહ્ન સાથે ગુણ્યા પ્રથમ પદ વત્તા બંને અંતિમ પદ ચિહ્ન સાથે ગુણાકાર. હવે આનું તો વિસ્તરણ કઈ કરવાની જરૂર નથી, દાખલા લખવામાં આવે એ પ્રમાણે થાય. દાખલા ચાલુ કરીએ. યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરી ગુણાકાર કરો. અને આ દસ દાખલા આના લઈએ, કિંમત સૂત્રના ત્રણ ચાર લઈએ, પછી ભાગલા પાડો ની રીત આજે કરાવી. ખબર પડી ગઈ આપણી શું આવે? તમારે જોઈ લેવાનું સ્કૂલની પરીક્ષામાં પણ આ જ બધી રકમો હશે. 3x + 4 3x - 5 y² + 3/2 y² - 3x - 2x 3 - 2x x + 3 x + 3 x² - 3y² 3a - 7b - c² - 2x + 5y - 3z² 1/4 a -1/3 y² 2a - 3b² x + 1/3 x - 3x + 1 3 × 7 95 × 96 104 × 96 999 નો ઘન અને 104 નો ઘન. આ 18 દાખલા ગણીએ એટલે આ નિત્ય સંપત્તિ ચલો પહેલું આમાંથી કયું નિત્ય સમજે તો આ બધામાં સ્ક્વેર છે. 1 2 3 આ બે માં ઘન છે. હા ભાઈ હું બોલી તમારે આખું તમે સમજાવું તો જવાબ નહીં પૂછતો. ચલો તો તમારે શું કરવાનું? તો હવે બે કૌંસ વાળું આ એક જ છે અને આ બીજું છે. તો જો આ બંને કૌંસમાં રકમો કેવી છે? બંને કૌંસમાં રકમો સરખી નથી, ખાલી પહેલું પદ જ સરખું છે. પહેલું પદ સરખું હોય ત્યારે આપણે સાતમા નંબરનું નિત્ય સમ વાપરીએ. એમાં પહેલા પદ નો વર્ગ વચ્ચે બોલો સોરી ખાલી સાંભળો વત્તા બંને અંતિમ પદ ચિહ્ન સાથે ગુણ્યા પ્રથમ પદ વત્તા બંને અંતિમ પદ ચિહ્ન સાથે ગુણાકાર. એટલે અહીંયા આવશે x² + 14x + 40. ફરી એક વાર x + 8 x - 10. અહીંયા રકમમાં બે કૌંસ છે, બંને કૌંસમાં પહેલું પદ સરખું છે
બીજો પદ સરખું નથી એટલે આપણે ઉપરની રીત વાપરીશું પહેલા પદનો વર્ગ વત્તા બંને અંતિમ પદ ચિહ્ન સાથે ગુણ્યા પ્રથમ પદ વત્તા બંને અંતિમ પદ ચિહ્ન સાથે ગુણાકાર એટલે અહીંયા એક્સ સ્ક્વેર અહીંયા 8 ઓછા 10 એટલે માઇનસ 2 અને આ ગુણાકાર માઇનસ 80 પ્લસ માઇનસ માઇનસ આ પણ ગુણાકાર કહેવાય એટલે અહીંયા માઇનસ આપણ ગુણાકાર પ્લસ માઇનસ માઇનસ આપણો જવાબ સેમ દાખલો ત્રીજો બંનેમાં પ્રથમ પદ જ સરખું છે તો પહેલા પદનો વર્ગ વત્તા બંને અંતિમ પદ ચિહ્ન સાથે ગુણ્યા પ્રથમ પદ વત્તા બંને અંતિમ પદ ચિહ્ન સાથે ગુણાકાર અહીં આવશે 9x² 4 માંથી 5 જાય એટલે માઇનસ 1 અને આ આવશે 4 25 પ્લસ માઇનસ માઇનસ હવે આ પ્લસ માઇનસ 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 3 એટલે આ પણ પ્લસ માઇનસ માઇનસ હવે આમાં બે કૌંસ છે આમાં માત્ર પહેલું પદ જ સરખું છે એવું નથી બંને પદો સરખા છે જો આમાં પણ y² છે આમાં પણ y² આ 3 દૂત્યાંશ છે આમાં પણ 3 દૂત્યાંશ તો આપણો જે ત્રીજો નિયમ હતો એમાં બે કૌંસમાં બંનેમાં પદો સરખા છે તો આપણે પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ પહેલું પદ કયું છે અહીંયા y² અને બીજું પદ તો 3 દૂત્યાંશ તો આનો વર્ગ થાય y ની 4 ઘાત અને આનો વર્ગ થાય 9 ચતુર્થાંશ ચલો સેમ વસ્તુ આમાં પણ થઈ ગયો દાખલો હા અહીંયા શું લખવાનું તેનું પર તેનું પર કયું છે એકલો વાય હોત તો અહીંયા એકલો વાય રાખો કાઉન્સ આ જુઓ એટલે એ ખબર પડી જશે રકમમાં કેટલા કાઉન્સ છે બે કાઉન્સ બંને કાઉન્સમાં પદો જુઓ તો બે બે થ્રી એક થ્રી એક ખાલી ચિહ્નમાં જ ફરક છે આપણો ત્રીજો નિયમ પહેલા પદ નો વર્ગ ઓછા બીજા પદ નો વર્ગ પહેલું પદ કયું છે આમાં બે બકા આ શરૂઆત છે રિવિઝન ની જેને બે ભણવા ને અહીંયા બહાર બેસાડી ને ખુરશી આપીશ વાંધો ને ટેબલ પાટી આપીશ અને આ બધા લખવા માટે તૈયાર થઈશ પાંચ પાંચ કલાક સુધી આપણે અંદર ની પણ બહાર બેસવા હું મજૂરી કરું છું એ ખબર છે તમારા માટે તમે રમત કરો 4 ઓછા 9x² અહીંયા y² અંદર આપી દઉં એટલે y² જ લેવું પડે અહીંયા એટલું x વાળો છે એટલું x છે ચલો રા જુઓ x + 3 x + 3 આ ખરેખર આ બંને બધું જ સરખું છે આમાં આ આ બેમાં ડિફરન્સ છે આમાં પદો સરખા છે પદો સરખા છે પણ અહીંયા એકમાં પ્લસ ને એકમાં માઇનસ અહીંયા બંને પ્લસ છે એટલે આ ખરેખર આવું થાય x + 3 નો હોલ સ્ક્વેર आखा काउंस नो वर्ग छे पहला पद नो वर्ग ओछा बे गुणिया पहलू पद बीजू पद વત્તા બીજા પદનો વર્ગ 4x² 2 દુ 4 કરી 12xy 3 નો વર્ગ એટલે 9 9y² હવે આ દાખલા જુઓ 1 2 3 એમાં આખા કૌંસનો વર્ગ જ છે પણ કૌંસની અંદર 3 પદો આવે એટલે આપણું આ જે ચોથા નંબરની રીત હતી માળખું બનાવી દઈએ પહેલા પહેલા પદ નો વર્ગ વત્તા બીજા પદ નો વર્ગ વત્તા ત્રીજા પદ નો વર્ગ વત્તા બે ચલો હવે અહીંયા કિંમત મીધી આ 3a અહીંયા 7b c હા માઇનસ તો માઇનસ મૂકી દેવા જોડે જોડે એટલે વાંધો નહીં માઇનસ c અહીંયા પહેલું બીજું 3a માઇનસ 7b અહીંયા માઇનસ 7b માઇનસ c થોડું કંજુસ આજે લખ્યું કારણ કે એક બોર્ડ માં આખું નિત્ય સમ આવી જાય તમારે તમે આ બોર્ડ કરી જાઓ તો નિત્ય સમ આખું આવી ગયું એટલે તમારે નિત્ય સમ જોઈએ ખાલી એક જ બોર્ડ નો ફોટો તમે કરી નાખ્યો વ્યવસ્થિત કોઈ પણ દાખલો આવડી જશે અને ત્રીજું પહેલું માઇનસ c અને 3a તો 9a² માઇનસ નો વર્ગ પ્લસ
49 b स्क्वायर माइनस नो वर्ग प्लस c स्क्वायर प्लस माइनस माइनस 3 × 2 = 6 = 42 ए बी माइनस माइनस प्लस 4 × 7 = 14 बी सी प्लस माइनस माइनस 3 × 2 = 6 सी ए आ जवाब और एक बार आखा काउंस नो वर्ग में काउंस नी अंदर 3 पदो छे पहला मार्कू बनाई दिए पहला पद नो वर्ग वत्ता बीजा पद नो वर्ग वत्ता तीजा पद नो वर्ग वत्ता 2 गुणिया पहलू बीजू 2 गुणिया बीजू त्रीजू 2 गुणिया त्रीजू पहलू से लिखो चलो चल 2 गुणिया त्रीजू पहलू यहां पहलू पद से माइनस 2 है यहां 5 है माइनस 3 है अब माइनस 2x आ 5y यहां 5y माइनस 3z माइनस 3z माइनस 2x 4x स्क्वायर 25y स्क्वायर 9z स्क्वायर 2 दू 4 पंचा 20xy 5 दू 10 करी 30yz 2 करी 6 दू 12zx खबर पड़ेगी बता चलो फरी थी आखा काउंट नो वर्ग छे ये मार्क करें त्रण पदों के अंदर पहला पद वर्ग वत्ता बीजा पद वर्ग वत्ता त्रीजा पद वर्ग वत्ता 2 गुणिया पहलू बीजू वत्ता 2 गुणिया बीजू त्रीजू वत्ता 2 गुणिया त्रीजू पहलू किंमत भी दी है यहाँ एक चतुर्थांश ए माइनस एक द्वितीयांश बी यही एक एक चतुर्थांश ए माइनस एक द्वितीयांश बी अच्छी है यहाँ क्या रूपी जो है बीजू त्रीजू माइनस एक द्वितीयांश बी अने एक त्रीजू कह रहा एक अने एक चतुर्थांश ए तो जहाँ छः दो मेरा वर्क करना कि एक नो वर्ग एक चार नो वर्ग सोड़ ए स्क्वायर माइनस नो वर्ग धन ए चार बी स्क्वायर ए अब ये वे उड़ी गया प्लस माइनस माइनस एक गुणिया बी इतने एक लो ए बी नीचे आओ से चार एक लगवानी जरूर ना थी अब ये वे उड़ी गया अब प्लस माइनस माइनस एक लो बी एक लगवानी जरूर ना थी यहाँ छः जोड़ी दी है बे दो चार वहीं आओ से एक ऊपर नीचे बे अने यहाँ ए जवाब और घन वाला घन नो नियम आप लोग आ रही पहला मार्ग बनाई दी है पहला पद नो घन ऊंचा बीजा पद नो घन ऊंचा त्रण गुणिया पहली पद बीजु पद अरे रकम नो काम तू ये हम माइनस सूची में बाहर जो मुक्की है आपने अंदर नथी मुकवानो हो तू यहां 2a 3b અહીંયા 2a માઈનસ 3b આ 8a નો ઘન અહીંયા આવશે 27 b નો ઘન 3 2 6 કરી 18ab અહીંયા આવશે 2a માઈનસ 3b 8a નો ઘન ઓછા 27 b ઘન અને આની સાથે ગુણો એટલે 18 2 36 ab a સ્ક્વેર b અને આની સાથે પણ ગુણો પણ માઈનસ માઈનસ પ્લસ 54 ab સ્ક્વેર ત્રણ દુત્યાંશ x પ્લસ 1 નો હોલ ઘન ધ્યાન રાખી અહીંયા ભરી ધ્વનિ ડાફોડિયા ના મારી પહેલા પદ નો ઘન વત્તા બીજા પદ નો ઘન વત્તા 3 ગુણ્યા પહેલું પદ બીજું પદ અને રકમ અહીંયા આવું 27 8 x ઘન 1 અને ગુણાકાર 3 કરી 9 x upon 2 3 દુત્યાંશ x પ્લસ અને આની સાથે ને આની સાથે ગુણીશું 27 છેદ માં 8 x ઘન વત્તા 1 વત્તા 27 x છેદ માં 4 વત્તા 9 x છેદ માં 2 અને આની સાથે ગુણીએ 27 x સ્ક્વેર અહીંયા 2 2 4 અને આની સાથે ગુણીએ 9 x upon 2 બસ
ખબર પડે બધાને હા સર ચલો ફરીથી પહેલા પદનો ઘન ઓછા બીજા પદનો ઘન ઓછા ભારત લખેલો અંદર ના રખાય ખાલી આખા કૌંસનો વર્ગ હોય ને ત્રણ પદ હોય એમાં જ આપણે માઇનસ નું ચિહ્ન અંદર લખીએ છીએ ત્રણ ગુણ્યા પહેલું પદ બીજું પદ અને રકમ નો માઇનસ ટુ એક્સ વાય એક્સ માઇનસ બે તૃતીયાંશ વાય એક્સ ઘન ઓછા આઠ છેદ માં સત્યાવીસ વાય ઘન આની સાથે ગુણો એટલે માઇનસ ટુ એક્સ સ્ક્વેર વાય આની સાથે ગુણો માઇનસ માઇનસ પ્લસ બે દુ ચાર એક્સ વાય બે વાર એટલે વાય સ્ક્વેર નીચે ત્રણ જવાબ ત્રણ અને આ બે પાંચ દાખલા કિંમત શું તમારે તમારે જાતે નક્કી કરવાનું કે આમાંથી કયા સ્વરૂપે બનાવીશું તમારે બે સંખ્યા આપી હોય તો હંમેશા યાદ રાખવાનું કે એનું પહેલું પદ સરખું આવવું જોઈએ અને મીંડા વાળી નજીક ની રકમ લેવાય એ આપણને ઈઝી પડે એકસો ત્રણ ને એકસો સાત હવે આ આપણી રીત શું થઈ આપણી આ સાતમા નંબરની જે બંને કૌંસમાં પહેલું પદ સરખું હોય એ આપણે જે ગણાયું ને આ એક બે અને ત્રણ દાખલા એ રીતે તો પહેલા પદનો વર્ગ વત્તા બંને અંતિમ પદ ચિહ્ન સાથે ગુણ્યા પ્રથમ પદ વત્તા બંને અંતિમ પદ ચિહ્ન સાથે ગુણાકાર અહીંયા આવું થશે એક નો વર્ગ એક બે નો વર્ગ આ બે મીંડા નો વર્ગ ચાર મીંડા સાત ને ત્રણ દસ ઇન્ટુ સો વત્તા એકવીસ એક બે ત્રણ ચાર આ હજાર અને આ એકવીસ તમે સરવાળો કરો જવાબ આવે અગિયાર હજાર એકવીસ પંચાણું ગુણ્યા છન્નું અઘરું પડે મને ત્યાં સુધી સો કે દસ એવું આવું તો નહીં રહેવાય બાકી તો કિલો તમે તો ચાલે કોઈ વાંધો નહીં પ્રથમ પદ સરખું છે એટલે આપણે પહેલા પદ નો વર્ગ વત્તા બંને અંતિમ પદ ચિહ્ન સાથે ગુણ્યા પ્રથમ પદ વત્તા બંને અંતિમ પદ ચિહ્ન સાથે ગુણાકાર એક નો વર્ગ એક બે ના ડબલ મીંડા ચાર મીંડા અહીં આવશે માઇનસ નવ ગુણ્યા સો અને આ ગુણાકાર માઇનસ પાંચ અને માઇનસ ચાર નો માઇનસ માઇનસ પ્લસ એટલે વીસ એટલે એક બે ત્રણ ચાર માઇનસ નવસો વત્તા વીસ એટલે એક બે ત્રણ ચાર માઇનસ નવસો વત્તા વીસ એટલે માઇનસ આઠસો એસી એટલે દસ હજાર માંથી આઠસો એસી બાદ કરો નવ હજાર બસો વીસ જવાબ એકસો ચાર ગુણ્યા છન્નું સો માઇનસ ચાર એમાં આપણે આ રીત થશે ત્રીજી કારણ કે બંને પદો સરખા હોય ખાલી ચિહ્નમાં જ ફરક છે પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ એક નો વર્ગ એક બે ના ચાર ડબલ ચાર મીંડા નવ હજાર નવસો ને ચોર્યાસી ખબર પડે બધાને ઘન વાળા બે દાખલા ગણી દઈએ પછી તમારે અત્યારે અવાજ કર્યા વગર આખું આ લખવાનું છે આખું શાંતિ યાદ આખું થઈ જાય હું એક્ઝામ નથી રહેતો અત્યારે આ એક્ઝામ નથી રહેતો હું આ જ આપું છું લખવા એ તો જોઈ છે ને તમારે શું કરવાનું આ દાખલા જાતે ગણવાના એ તમારી એક્ઝામ જ થઈ અત્યારે તમારે આ કરો તો આ પાકું થઈ જાય એટલા માટે કહું ચલો નવસો નવ્વાણું નો ગણ અને જે વાતો ક્રમાંક કરશે ત્રણ વાર લખીને જવા હજાર માઇનસ એકનો ગણ અહીંયા પહેલા પદ નો ઘન ઓછા બીજા પદ નો ઘન
ઓછા 3 ગુણ્યા પહેલું પાર બીજું પાર અને રકમનો પાર. ચલો ધ્યાન રાખજો, આ એક નો ઘન એક, આ ત્રણ મીંડા છે એનું ઘન, ત્રણ જેટલા મીંડા એને ભાત સાથે ગુણવાનું. આ કેટલા 3 ગુણ્યા 3 એટલે 9 મીંડા, 1 2 3 4 5 6 7 8 9 માઈનસ 1. ધ્યાન રાખો ભાઈ, આ દાખલો પૂછે યાર, બે દાખલા પૂછાવવાના યાર. ચાલ આગળ પૂછો, ડાયમો દાખલો લે. એમે પૂછ્યો અહીંયા જરૂર નહીં, હવે લખો માઈનસ 3000 1000 માઈનસ 1 3 4 5 6 7 8 9 અને આની સાથે ગુણો એટલે 3 1 3 ને 6 મીંડા, આની સાથે ગુણો એટલે માઈનસ માઈનસ પ્લસ 3. હવે શું કામ કરીશું, હવે ધ્યાનથી પહેલા આપણે જે સમાન ચિહ્ન છે એનો સરવાળો કરી નાખીએ. આનો ને આનો સરવાળો, આ કેટલા 3 ભાઈ 4 મીંડા, 3 મીંડા હતા ને, ઓકે આવું થશે 0 0 0 3 1 2 3 4 5 1 1 2 3 4 1 2 3 4 5 6 બાદ બાકી અહીંયા બતાવી દઉં તમને. એક પછી 5 મીંડા ને 3000, ત્રણ પછી 5 મીંડા ને 1, 10 માંથી 1 એટ 9 9 9 2 0 0 7 9 9 9 વાળો 7 ડબલ 0 29 9 વાળો. પહેલું કામ અવલવીકરણ થશે એ પછે, અને ટાઈમ હશે કે નહીં હોય, હું સમયકરણ ના બેકગ્રાઉન્ડ દાખલા, ટી બાય ટુ ના બેકગ્રાઉન્ડ દાખલા કરી આકૃતિ નો બધા ટાઈમ નહીં વધે તો એ નહીં કરો. ખબર પડી ભાઈ? ચલો વર્તમાન કરી રાખો.